नमस्ते विद्यार्थी मित्रों, गई काले आपणे संभावनानी अंदर सरवाळानो नियम अने जे 1.2 हतो एनो छेल्लो दाखलो जोयो। सरवाळाना नियम अनुसार जो घटना ए अने बी कोई शांत निदर्श अवकाश यू नो उपगण होय तो घटना ए अने बी पैकी ओछामां ओछी घटना एक बने तेने ए संभावनानो सरवाळानो नियम कहे छे, अथवा घटना ए अने बी नो सरवाळानो नियम कहे छे, जेने योग घटना ए योग बी वडे दर्शाववामां आवे छे। गई काले आपणे एनुं सूत्र पण जोयुं हतुं के पी ए योग बी बराबर पी ऑफ ए वत्ता पी ऑफ बी माइनस पी ऑफ ए छेद बी। परंतु ज्यारे ए अने बी परस्पर निवारक घटना होय त्यारे ए छेद बी एटले पी ऑफ ए छेद बी नुं मूल्य हमेशा जीरो मळे छे। तो आ स्थितिनी अंदर एना सरवाळानो नियम P of A योग B बराबर P of A वत्ता P of B मळशे। एज रीतना जो घटना A B C माटे सरवाळानो नियम गणवानो होय तो एनो सूत्र कंईक आवुं थशे के P of A योग B योग C बराबर P of A वत्ता P of B वत्ता P of C माइनस P of A छेद B माइनस P of B छेद C અને માઇનસ પી ઓફ એ છેદ સી વત્તા પી ઓફ એ છેદ બી છેદ સી થશે। પરંતુ જો તે પરસ્પર નિવારક ઘટના હશે તો પી ઓફ એ છેદ બી ઝીરો થશે, પી ઓફ બી છેદ સી ઝીરો થશે, અને પી ઓફ એ છેદ સી પણ ઝીરો થશે, અને છેલ્લે પી ઓફ એ છેદ બી છેદ સી પણ ઝીરો થશે। આવી પરિસ્થિતિમાં સરવાળાનો નિયમનું સૂત્ર થશે પી ઓફ એ યોગ બી યોગ સી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી થશે। અને જો એ બી અથવા એ બી સી ત્રણેય પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હશે તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી થશે, જેનું મૂલ્ય હંમેશા નિશેષ કયું છે એટલે કેટલું આવશે એક આવશે। અને એવી જ રીતના જો પી ઓફ એ યોગ બી યોગ સી શોધીશું તો પી ઓફ એ વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ સી, તો આ ત્રણેય ટોટલ પણ હંમેશા એક આવશે। તો આ નિયમ ગઈકાલે જોયો અને એના અનુસંધાનમાં આપણે 1.3 નો પહેલો દાખલો પણ જોયો, આજે એની જ અંદર આપણે બીજો દાખલો જોઈશું। તો દાખલા નંબર 2 પહેલા રકમ વાંચીશું કે એક અભરાઈ ઉપર આંકડા શાસ્ત્રના 3 અને ગણિતના 4 પુસ્તકો ગોઠવેલા છે, આ પુસ્તકો માંથી યાદચ્છિક રીતે 2 પુસ્તકો પસંદ કરવામાં આવે છે, તો પસંદ કરેલા બંને પુસ્તકો એક જ વિષયના હોય તેની સંભાવના। તો પહેલા આપણે લખી દઈશું આંકડા શાસ્ત્રના પુસ્તક કેટલા છે, તો કહ્યું છે 3, અને ગણિતના પુસ્તકો છે 4। હવે કુલ કેટલા થયા, તો 4 ને 3 7, આ આપણા કુલ પુસ્તકો થયા। હવે આને આપણે સરવાળાનો નિયમ પણ વાપરી શકીએ, પણ સરવાળાના નિયમ વગર એ વધારે ઈઝી બને છે। તો આ પુસ્તકોમાંથી 2 પુસ્તકો પસંદ કરવામાં આવે છે, તો કુલ પરિણામો n બરાબર કેટલા પુસ્તકો છે 7, 7 માંથી કેટલા પસંદ કરવામાં આવે છે 2, તો 7c2 એટલે કે 7 × 6/2 × 1, તો 2 × 3 6, તો 7 × 3 = 21, તો n બરાબર કેટલા મળશે, તો પહેલા કુલ પરિણામો શોધી કાઢીએ છે। હવે આપણે આ પુસ્તકોને નામ આપીશું તો વધારે સારું રહેશે, બરાબર? અહીંયા શું કહ્યું છે કે બંને પુસ્તકો એક જ વિષયના હોય તો ડાયરેક્ટ જ શોધાઈ જશે P of A, બંને પુસ્તકો એક જ વિષયના હોય તેની સંભાવના। તો અહીંયા ધ્યાન શું રાખીશું, બંને પુસ્તકો એક જ વિષયના હોય એનો મતલબ કાં તો બંને આંકડા શાસ્ત્રના હશે અથવા બંને ગણિતના હશે, તો એ અર્થ આપણે લખવાનો છે કે બંને આંકડા શાસ્ત્રના હોઈ શકે અથવા ને આપણે શું લખીએ છીએ પ્લસ, કાં તો બંને ગણિતના હોય, તો એમ બરાબર
बने आंकड़ा शास्त्र ना हो तो आंकड़ा शास्त्र ना छे कितना त्रण तो त्रण माथी बे हशे अथवा बने गणित ना हो तो गणित ना कितना छे चार तो चार माथी बे तो आ अर्थ समझवानो छे अहीं अथवा नी लीधे ने सरवाड़ा नो नियम राख्यो हशे बराबर तो 3c2 तो बने आंकड़ा शास्त्र ना हो त्यारे गणित ना कितना हशे 0 એટલા મે એટલે મે બાજુ માં લખ્યું નથી કે 4 માંથી 0 નહીં તો એ લખી શકાય આવું પણ લખી શકાય તો આંકડા શાસ્ત્ર ના 2 તો ગણિત ના કેટલા 4 4 માંથી 1 પણ આવશે નહીં અને એ જ રીતે બંને ગણિત ના તો 4 માંથી 2 ગણિત ના તો આંકડા શાસ્ત્ર ના કેટલા 1 પણ નહીં તો આંકડા શાસ્ત્ર 3 માં 0 આ પણ લખી શકાય અને આ ના લખો તો પણ આ જે 0 વાળા છે એ ના લખે તો પણ ચાલે કેમ કે એનું મૂલ્ય કેટલું આવે એક જ તો m બરાબર 3c2 તેનું મૂલ્ય કેટલું આવશે 3 આનું મૂલ્ય કેટલું 1 વત્તા 4c2 એ કેટલા થશે 6 ગુણ્યા 3c0 કેટલા થશે 1 તો m બરાબર 3 એકા 3 6 એકા 6 તે છતાંય કરી લેજો 4 ગુણ્યા 3 નીચે 2 ગુણ્યા 1 તો 2 2 4 3 2 6 એ બરાબર છે તો m બરાબર ટોટલ થશે 9 તો આપણો જવાબ મળશે P of A बराबर M upon N बराबर M कितना आया था अपना 9 અને M કેટલા છે 21 તો આપણે લખીશું 9 છેદમાં 21 તો 3 3 9 3 7 21 આ આપણો જવાબ થશે બરાબર તો આ રીતે કરવાનું છે જો અર્થ કાઢતા શીખશો તો સરવાળાનો નિયમમાં ખાલી અહીંયા પ્લસ એમને ઉમેર્યો છે બરાબર ત્યાર પછી એની પછીનો દાખલો દેજે કે 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું લેવામાં આવે છે તો જ્યારે પણ આપણે દાખલો વાંચીએ તરત જ આપણે એના કુલ પરિણામો લખીએ છે 52 પત્તામાંથી એક પત્તો ખેંચતા આ ઘટના છે તો શું આવશે કુલ પરિણામો n બરાબર 52 પત્તા માંથી કેટલા પત્તા લેવાના છે 1 તો પરિણામ શું મળશે 52 આ પહેલું કામ છે હવે આગળ વાંચીશું કે આ પત્તો કાળી અથવા એકો હોય હવે અહીંયા સરવાળાનો નિયમનો ઉપયોગ થશે એટલે અહીંયા ધ્યાન રાખજો કેમ કે અત્યાર સુધીના દાખલામાં ડાયરેક્ટ જ ઉપયોગ થઈ ગયો પરંતુ સરવાળાનો ડાયરેક્ટ ઉપયોગ હવે અહીંયા આપણે કરીશું તો સરવાળાના નિયમ જે ગઈ કાલે ચાલ્યો એ યોગ બી એનો ઉપયોગ હવે થવાનો છે એટલે ખાસ ધ્યાન રાખીશું પહેલું છે પૂછ્યું છે કાળી અથવા એકો હોવાની હું ખાલી અહીંયા કાળી અથવા એકો હોવાની સંભાવના નથી લખતો કારણ કે જો આપણે નામ આપ્યું નથી તો અહીંયા આપણે કહ્યું છે પહેલું પરિણામ કે કાળી અથવા એકો હોય તેની સંભાવના તો આપણે પહેલી કાળી છે એને આપણે P ઓફ A કહીશું અને એકો છે એને આપણે P ઓફ B કહીશું તો P ઓફ A પત્તો કાળીનું હોવાની સંભાવના તો P અહીંયા કાળીનું હોવાની તો M બરાબર કેટલા થશે પત્તુ કાળીનું તો કાળીના કેટલા પત્તા હોય છે 13 તો 13 માંથી કેટલા પત્તા લેવાના છે 1 તો 13 સી 1 થશે તો એનો જવાબ આવશે કેટલો 13 તો આપણને P ઓફ A મળી જશે m છેદમાં n એટલે કે 13 છેદમાં કુલ પરિણામ કેટલા છે 52 તો આને આપણે આવા જ રાખીશું ઉડે છે 13 4 52 પણ પછી કામ લાગશે ત્યાર પછી કાળી કીધું હવે P ઓફ B શોધીએ P ઓફ B એમાં શું કહીશું પત્તો એકો હોય તેની સંભાવના પત્તો એકો હોય તેની સંભાવના તો m બરાબર એકા કેટલા હોય પત્તામાં 4 તો એ 4 પત્તામાંથી એક એકો મળે કારણ કે એક જ પત્તો લેવાનો છે તો જવાબ શું આવશે 4 તો P ઓફ B બરાબર m upon n એટલે કે 4 ભાગ્યા ટોટલ પત્તા કેટલા 52 થઈ ગયા તો આ બીજું પરિણામ મળ્યું
आपने प्रश्न पूछो काड़ी नु मळे अथवा एक्को मळे तो आ योग घटना कहेवाय कारण के बे माथी ओछा मां ओछो एक मळवू जोईए तो ए मळी गयो बी मळी गयो शुं बाकी रह्यो ए छेद बी तो ए छेद बी शोधवू होय तारे एनो अर्थ शुं करवानो तो के आ बे वच्चे शुं लखी देवानो अने तो छेद गणा छे तो काड़ी अने एक्को होय एटले के काड़ी अने एक्को होय तेनी संभावना तो काली नो होय ने एक्को होय एवुं केटलुं बधुं होय एक ज काली नो एक्को तो आपणे अहींया एम बराबर शुं लखीशुं काली नो एक्को काली नो एक्को एवुं एक ज बधुं छे तेथी जवाब केटलो आवशे एक आवशे तो P of A छेद B सूत्र कयुं M upon N केटला एक छेद मां कुल केटला 52 तो काड़ी नो अने एक्को होय एवो एक ज पत्तु छे काड़ी नो एक्को एक छेद मां 52 हवे आपणे जे शोधवानुं छे ते एनुं बळ मारीशुं P A योग B बराबर आ वच्चे अथवा नो मतलब शुं थाय योग तो काड़ी नो अथवा एक्को होय तेनी तो काड़ी नो अथवा एक्को होय तेनी संभावना तो काड़ी अथवा एक्को होवानी संभावना तो पी ए योग बी बराबर सूत्र शु ए वत्ता बी माइनस ए छेद बी ए ए केटलो शोधे तो 13/52 वत्ता बी केटला शोधे था 4/52 माइनस ए छेद बी 1/52 तो बधाना लसा शुं आवशे 52 तो 13 + 4 माइनस 1 तो 13 ने 4 17 માંથી 1 જશે તો 16 16/52 તો 4 4 16 અને 4 13 52 તો 4 4 જશે તો છેલ્લો જવાબ 4/13 વળશે તો આ રીતે સરવાળાનો નિયમ આટલો લાંબો થઈ જાય છે આની બદલે તમે ઓર શોર્ટમાં ગણી શકો છો આ તો કેવું છે કાલે જ મેં સરવાળાનો નિયમ ચલાવ્યો તમને થતું હશે કે એ તો નિયમ જ નથી આવતો એટલા માટે મેં આખી રીતે કરાવ્યો અન્યથા આને શોર્ટમાં કેવી રીતે ગણાય એ હવે જોઈએ તો આ જ દાખલો ડાયરેક્ટ પણ ગણી શકાય સરવાળાના નિયમનો ઉપયોગ કર્યા વગર તો એ કેવી રીતે ગણાશે તો ડાયરેક્ટ જ લખીશું પી ઓફ એ બરાબર કાળીનું અથવા એકો હોવાની સંભાવના તો જ્યારે પણ આપણે એનો એમ શોધીએ તો આપણે પહેલું પણ છે કાળીનું તો બધા કાળીના બધા લખી દઈશું તો કાળીના બધામાં કોણ કોણ આવશે કાળીનો એકો કાળીની દૂરી 13 54 55 56 57 98 9 दसो काळीनो गुलाम काळीनो बादशाह काळीनी राणी बराबर तो आ 13 पत्ता साना थई गया काळीना थई गया 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 काळीना थई गया अथवा एक का तो एक का लेवाना केटला આવશે 4 तो पहलो लालनो एको पछी चरकटनो एको पछी फल्लीनो एको પછી કાળીનો એકો પણ કાળીનો એકો નહીં લેવાનો કેમ કે કાળીનો એકો ઓલરેડી આવી ગયો છે બરાબર તો પહેલા કાળીના બધા લઈ લીધા અને જ્યારે એકા લેવાના થાય તો એકા લેવાના પણ કયા લેવાના જે આગળ ના આવી ગયા હોય તે તો કાળીનો એકો નથી લીધો કેમ તો તે આગળ આવી ગયો છે હવે ટોટલ કરો અહીં તો 13 હતા 14 15 16 કેટલા મળ્યા 16 તો P ઓફ A બરાબર M upon N 16/52 4 4 16 અને 13 4 52 4 4 જશે તો 4/13 તો આ રીતે એને ગણી શકાય કાળીનું જુદું ગણો એકાનું જુદું ગણો પછી બંનેનું ગણો પછી જવાબ મળે એના કરતા જો સમજીને ગણીશું
तो आधार सरल पड़ से जारे पण अथवा आप्यो होय तो पहला काढ़ी ना बधा लखी दो त्यार पछी ना बाकी ना लखो पण एमा ए वात नो ध्यान राखी दो जारे बाकी ना लखीए तो ए घटको आगळ ना आई गया होय ते आपणे ध्यान राखी छु। हवे आगळ दाखलो जोईए। हवे एनी ज अंदर आपणो बीजो परिणाम शोधवानो छे। दाखला नंबर 3 मा के काढ़ी न होय અને એકો પણ ન હોય બરાબર તો આપણે જરાક સમજવાનું છે આ દાખલો પણ ઈઝી છે આપણે કાળીનું હોય ને આપણે શું કહ્યું p ઓફ a શું કહ્યું કાળીનું હોય તેની સંભાળ પણ હું એવું કેમ લખું છું કાળીનું મતલબ શું લખ્યું હતું p ઓફ a ને કહ્યું હતું કાળીનું હોય તેની સંભાળ तो एडेस का मतलब शुद्ध है कारी नू न होए तो नहीं समझा तो हमारे लकी सु कारी नू न होए बराबर ए दरिदना होए तो नहीं संभावना पची जे एक को पढ़ना होए तो एक को होए इन्हें अपने सु कहीं तू बी तो एक को ना होए इन्हें सु कहीं सु बी डेस एक को न होए तो नहीं संभावना एक को होय एने आपणे बी कह्युं तो एक को ना होय एटले बी डेश कह्युं काळी नु होय एने ए कह्युं तो काळी नु नो होय तो ए डेश थाय। हवे वच्चे शब्द कयो वापर्यो छे अहींया सीधुं मगज वापरशो के काळी नु ना होय एटले कोण ए डेश अने एनो मतलब शुं थशे छे एक को पण ना होय एने शुं कहीशुं आ सजवानुं छे तो आनो मतलब आवो थशे काळी नु न होय अने एको पण न होय तेनी संभावना એટલે આ કઈ વિશેષ દાખલો નથી પરંતુ અઘરો લાગવા મળશે જો સમજણ નહીં હોય તો કાળીનું પણ ન હોય મેં સંભાવના નતું લખ્યું કારણ કે આગળ મેં નામ નતું આપ્યું પણ હવે મેં નામ આપી દીધું છે એટલે લખ્યું કાળીનું પણ ન હોય અને એકો પણ ન હોય તેની સંભાવના તો આ તમે મને ઘણી બતાવ્યું છે આનું સૂત્ર શું તો લખાવ્યું તો A U B આખાનો ડેશ આવું લખાયું તો અને A U B આખાનો ડેશ એટલે શું એકમાંથી શું કાઢીશું એકમાંથી શું કાઢીશું A U B એટલે મળી જાય તો હમણાં તમે 1 - A U B શોધ્યો A U B હમણાં શોધ્યો તમે શું જવાબ આવ્યો છે 4/13 ઓના લાસ્ટ દાખલો ગણ્યો જવાબ શું આવ્યો 4/13 તો લસા લઈ લો तेर एक छे त्यां तेर तेर छे त्यां एक एमनो गुणाकार ऊपर वाला साथे तेर एक आ तेर अने एक चार चार तो तेर माथी चार जैसे 9/13 आनो जवाब आवशे बराबर तो आ रीते आ दाखलो गणवानो छे आ शॉर्ट मां पूरो थई जशे अने जो तमारे गणीने गणवुं होय तो पण गणाशे काढीने न होय तो केटला हशे काढीना 13 વત્તા હોય તો 52 માંથી 13 કાઢી નાખશો તો રહેશે કેટલા 39 અને એકો પણ ન હોય તો એકો હોય એવા કેટલા વત્તા છે 48 52 માંથી 4 નીકળી જશે હવે એમાંથી બંનેમાં સરખા હોય એ બાદ કરશો તો છેલ્લે તમને કેટલા મળવાના છે 13 4 એટલે 9 36 વત્તા એવા મળશે કે જે બંનેમાં હોય બરાબર તો 9/13 એ આનો અંતિમ જવાબ આવશે તો મિત્રો ચોથો દાખલો જોઈએ કે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે બરાબર તો આપણે શું લખીશું કુલ કેટલી સંખ્યા છે 100 100 માંથી કેટલી લેવાની છે 1 એટલે પરિણામો કેટલા મળશે 100 એને આપણે u તરીકે લખવી હોય નિદર્શક અવકાશ તો નિદર્શક અવકાશમાં શું આવશે 1 2 3 4 5 થી ક્યાં સુધી 100 સંખ્યામાંથી ગમે તે એક સંખ્યા લેવાની એટલે આપણા કુલ પરિણામો થશે 100 અને એનો નિદર્શ અવકાશ પણ 1 2 થી 100 થશે હવે પ્રશ્ન પૂછ્યો છે કે પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય જો આપણે એને સરવાળાના નિયમ પ્રમાણે ગણવી હોય તો 3 ની ગુણક હોય એને ઘટના A કહીશું અને 5 ની ગુણક હોય તો એને ઘટના B ગણીશું અને ત્યાર પછી ગણાશે પરંતુ જો એને ડાયરેક્ટ ગણવું હોય તો આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ લખીશું P ઓફ A કે પસંદ કરેલી સંખ્યા 3 અથવા
पांच नी गुणक होवानी शोधवानुं छे। तो आपणे अलग अलग ना करता डायरेक्ट ज करवाना छे। तो पहला कोणी गुणक शोधीशु, त्रण नी गुणक। तो स्टार्ट करीशु, त्रण एक त्रण, त्रण दू छ, तीन तीन नौ, तीन चार बार, त्रण पांच पंदर, अठार, एकवीस, चौबीस, सत्यावीस अने त्रीस। सेम तेत्रीस, छत्रीस, ओगणचालीस, बेतालीस, पिस्तालीस, अड़तालीस, एकावन, चौपन, सत्तावन, साठ, एज रीते तेसठ, छासठ, ओगणसित्तेर, बोतेर, पंचोतेर, इठ्योतेर, एक्यासी, चौर्यासी, सित्यासी, नेव, त्यार पछी त्राणु, छन्नु, नव्वाणु, पछी तो सो आई जाय। तो आपणे त्रण नो गुणक होय शोधी काढ्यो, हवे आपणे शुं कर्युं छे, अथवा पांच नो गुणक। तो हवे पांच ना लखीशुं, तो पांच ना लखीशुं, पांच पांच दू दस, पांतरी पंदर, पण पंदर नहीं लखे, केम? तो के पंदर आगळ आई गया छे। पछी पांच चार वीस, पांच पच्चीस, पांच छ त्रीस नहीं लखे, केम? तो के आगळ त्रीस आई गया। टूंकमां आ अने आ ए बधामां आई गया छे, छ जणा आगळ आई गया छे। तो लखीशुं पांच दस पंदर आई गया, वीस पच्चीस त्रीस आई गया, पैंतीस चालीस पिस्तालीस आई गया, पचास पंचावन साठ आई गया, पांसठ सित्तेर पंचोतेर आई गया, एसी पंचासी नेव आई गया, पंचाणु अने सौ। बस हवे टोटल मारवानुं छे। तो अहीं तो दस, दस ने दस वीस, वीस ने दस त्रीस, त्रीस एकत्रीस बत्रीस तैत्रीस चौत्रीस पैंतीस छत्रीस साड़त्रीस अड़तीस ओगणचालीस चालीस एकतालीस बेतालीस तेतालीस चुम्मालीस पिस्तालीस छेतालीस अने उनतालीस। अहीं एम जराक लांबो थशे, बाकी पेला दाखला करता तो आ ईजी रहेशे। तो डायरेक्ट ज आपणे गणी शकीशुं, एम अपॉन एम एटले के उनतालीस भाग्या सो, एटले जवाब मळशे जीरो पॉइंट उनतालीस। अन्यथा तमारे त्रण नो गुणक जुदो शोधवो पड़त, पांच नो गुणक, तमे ए जवाब भी कही दो शोर्ट मां, और एने शोर्ट मां केवो होत तो पी ऑफ ए त्रण वडे विभाज्य, केटला शोध्या हता आपणे अहीं, आटला शोध्या हता, तो त्रीस एकत्रीस बत्रीस तेत्रीस एटले केटला आवत तेत्रीस छेद मां सो। पी ऑफ बी शुं छे? पांच नो गुणक, तो पांच ना गुणक केटला थाय? एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद, चौदह ने पंदर सोल सत्तर अठार ओगणीस वीस, पेला जे नहीं लीधा ए पण आवत ने, अने ए छेद बी, ए छेद बी एटले बन्ने मां आवे, एवा कोण कोण हता बन्ने मां आया एवा? तमने खबर छे केटला आया? छ, तो छ छेद मां सो। पछी तमे आवुं करो, ए योग बी बराबर ए वत्ता बी माइनस ए छेद बी, आवुं करो तो थशे शुं? तो के ए तेत्रीस छेद मां सो, बी वीस छेद मां सो, माइनस छ छेद मां सो। तो तमने खबर पड़ी जाय, तेत्रीस ने वीस तेपन, तेपन मांथी छ जाय तो उनतालीस छेद मां सो जीरो पॉइंट आई गयो। सेम तो आना करता बेटर छे, कारण के आमां प्रत्येक ने जुदा करवाना आवे छे। तो आटले राखीए छे।